નિરંતર બંધ હતું અને અત્યારે બીજા લોકડાઉન પછી પણ આપણું માર્કેટયાર્ડ બંધ જ છે અને બંધ રહેશે. પણ રાજ્ય સરકારની જે પરમ દિવસે વીસી થઈ, વિડીયો કોન્ફરન્સ થઈ, એમાં સરકારશ્રી તરફથી એવી સૂચના આપવામાં આવી કે ખેડૂતના માલનો નિકાલ થઈ શકે તેવી વ્યવસ્થા કરવી, માર્કેટયાર્ડ ચાલુ કરવા, અધરવાઇઝ ખેતરેથી વેચાણ કરવું, અધરવાઇઝ સેમ્પલિંગથી વેચાણ કરાવવું. એટલે આપણે બજાર વિસ્તારની અંદર ખેતરે જઈ અને વેપારીઓ ખેડૂતનો માલ ખરીદી કરી શકે તે માટે મંજૂરી આપી દીધેલ છે. અને એવી રીતે ખેડૂત જો કોઈ વેચાણ કરવા માગતા હોય માલનો, તો વેપારી સાથે સંપર્ક કરી અને કરી શકશે. અને વેપારીઓને ખેતરે જવા માટે પાસની જરૂર પડે તો મામલતદાર સાહેબ સાથે વાત થયેલ છે અને સાહેબે પણ પાસ આપવા માટેની સહમતિ દર્શાવેલ છે. તો હળવદ તાલુકાના ખેડૂતોનો માલ ખેતરેથી જ વેપારીઓ ખરીદી અને નિકાલ કરી શકે અને ખેડૂતોને તકલીફ ના પડે એના માટેની વ્યવસ્થા માર્કેટયાર્ડ હળવદ દ્વારા કરવામાં આવી છે. આજે જે પ્રધાનમંત્રી સાહેબે જાણ કરી એ પ્રમાણે 3 મે સુધી લોકડાઉન છે, એ પ્રમાણે માર્કેટયાર્ડ આગળની પરિસ્થિતિ જોઈ અને